भारतीय जनता पार्टीना एक एवा धारासभ्य के जेनी गणना दबंग धारासभ्योनी अंदर थाय छे। खेडूतोना अने जनताना प्रश्नों हर हमेश माटे ते उठावता होय छे अने ताजेतरमां ज आपणे जोयुं हतुं के बरोडा डेरीनो जे मुद्दो खेडूतोना हित माटे धारासभ्य केतन इनामदार लड्या हता अने हजु पण एमनी लड़त जनता माटे चालू ज छे। धारासभ्य एक छे के जे जनता माटे लड़ी रहा छे अने बीजा तेमना भाई छे के एज जनता ने तेओ परेशान करी रहा छे, दादागिरी करी रहा छे अने मार मारी रहा छे। धारासभ्य केतन इनामदारना भाई के जेणे एक व्यक्ति पर हुमलो कर्यो छे, मारामारी करी छे, तेमना सामे फरियाद नोंधाई छे, शुं छे विगतो जाणीशुं आ रिपोर्टमां। नमस्कार, हूँ छुं સેજલ અને તમે જોઈ રહ્યા છો ગુજરાત તક। સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના ભાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે। સાવલીના દુકાનદારને માર મારવા મામલે આ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। કેતન ઇનામદારના ભાઈ સંદીપ ઇનામદાર અને અન્ય ત્રણ એસમોએ આ મારામારી કરી હતી, જેમાં અનિલ પ્રેમશંકર મિસ્ત્રી અને તેમના પુત્રને ગંભીર રીતે ઈજાઓ પહોંચી છે। ઘટના એવી છે કે અનિલભાઈનો પુત્ર દુકાનમાં ટેપ વગાડતો હતો ત્યારે ટેપ ધીમું વગાડવા મામલે કેતન ઇનામદારના ભાઈ સંદીપે મારામારી કરી હતી। અનિલભાઈનો પુત્ર દુકાનેથી ભાગી છૂટ્યો, પણ દુકાન બંધ કરવા ગયેલા અનિલભાઈને પણ માર મારવામાં આવ્યો। આ ઘટના પછી સંદીપ ઇનામદાર, ચિંતન બારોટ, ચેતન વાણંદ અને હિરેન વાણંદ પર ગળદાપાટુનો માર મારવાનો આક્ષેપ લાગ્યો છે। અનિલ મિસ્ત્રીને આંખના ભાગે બેલ્ટ વાગી જતા ગંભીર ઈજાઓ પહોંચી હતી। ત્યારબાદ તેમણે વડોદરામાં આંખની હોસ્પિટલમાં સારવાર કરાવી। એટલું જ નહીં, આ લોકોએ મારામારી કરી અપશબ્દો બોલી મારી નાખવાની પણ ધમકી આપી। અનિલ મિસ્ત્રીએ સાવલી પોલીસ મથકમાં આ સમગ્ર વિવાદને લઈને ફરિયાદ નોંધાવી છે। આ જ મુદ્દે ધારાસભ્ય કેતન ઇનામદાર શું કહે છે સાંભળો। ધૂળેટીના દિવસે જે બનાવ બન્યો છે અને બનાવની અંદર બંને પક્ષે પોલીસ ફરિયાદ થઈ છે, એમાં મારા નાનાભાઈ સંદીપ ઇનામદાર પર પણ FIR થઈ છે। હું તો એટલું માનીશ કે કોઈ પણ વ્યક્તિ હોય કાયદાથી પર નથી, કાયદાએ કાયદાનું કામ કરવું જોઈએ। એ ગમે તેનો ભાઈ હોય, દીકરો હોય કે ધાતુ ધારાસભ્ય કેમ ના હોય, પણ આની અંદર પોલીસનું કામ કરતા અને એક ધારાસભ્ય તરીકે, એક પ્રતિનિધિ તરીકે હું પોલીસને પૂરેપૂરો સહકાર આપીશ। વડોદરાથી દિગ્વિજય પાઠકનો અહેવાલ ગુજરાત તક। ખેર, અમારા આ વિડીયોમાં અત્યારે બસ આટલું જ। આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ન ભૂલશો। આ સાથે જ ગુજરાતના રાજકારણ અને દેશ દુનિયાની તમામ મહત્ત્વની ખબરોથી માહિતગાર રહેવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે।